नमस्कार मित्रों, आज आप माहिती मेळवीशुं डेवलपमेंट सपोर्ट एजेंसी ऑफ गुजरात एटले कि आदिजाति विकास विभाग की अंदर जी विद्यार्थियों यूपीएससी जीपीएससी की तैयारी करता हो विद्यार्थियों माटे एटले कि ट्यूशन अथवा के कोचिंग की सहाय तरीके तमने केटली सहाय आपवामां आवशे, कोण अरजी करी शके, तेमज शुं डॉक्यूमेंट की जरूर पड़शे, तेमज क्यांथी एप्लाय करशो वगैरह की माहिती तमने अहींया आपवामां आवशे। तो सौ प्रथम मित्रों, तमे नवा होय अने तमने जो मात्र गुजराती माहिती जोईती होय तो तमे अमारी यूट्यूब चैनल ने सब्सक्राइब करवानुं भूलता नहीं। तेमज मित्रों, खास तमारा मित्रों ने पण खास शेर करजो, जे मित्रों ने खरेखर आ योजनानो लाभ लेवो होय ए मित्रों ने, तेमज जे लोको पैसा काढी ना शके ए विद्यार्थीओ ने पण आ योजना विशे खास माहिती आपजो। तो चलो आपणे आ माहिती ने विगतवार माहिती मेळवीशुं। એટલે કે બિરસા મુંડા ભવન સેક્ટર 10 એ ગાંધીનગર જીપીએસસી વર્ગ 1 અને વર્ગ 2 સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ યોજના વર્ષ 2022-23માં એટલે કે કોચિંગ મેળવવા વિદ્યા લાભાર્થી પસંદગી માટેની જાહેરાત છે। તો અહીંયા તમને માહિતી હું વાંચીને સંભળાવીશ કે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત વર્ષ 2022-23માં જીપીએસસી વર્ગ 1 વર્ગ 2 સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ યોજના હેઠળ પાત્રતા ધરાવતા આદિજાતિ વિદ્યાર્થીઓને કોચિંગ માટે એમ્પેનલમેન્ટ દ્વારા પસંદ થયેલ એજન્સીઓમાં કોચિંગ મેળવવા માટે વિદ્યાર્થી દીઠ રૂપિયા 20,000 અથવા ખરેખર ચૂકવવાની થતી ફી એ બે પૈકી જે ઓછું હોય તે સીધી સહાય તરીકે વિદ્યાર્થીને સહાય ચૂકવવાની યોજના અમલમાં મૂકવામાં આવેલ છે। જી આદિજાતિ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લેવા ઈચ્છતા હોય તેઓએ અહીંયા વેબસાઇટ DSAGSAY@dsahay.gujarat.government.in પર ઓનલાઈન અરજી કરી શકે છે। મિત્રો, આ વેબસાઇટની ખાસ તમે નોંધી લેજો, DSAG છે અને પછી સહાય લખેલું છે .gujarat.government ની ઓનલાઈન અરજી કરવાની રહેશે। અરજી કરવા માટે સંબંધિત વીસી, ઈ ગ્રામ કેન્દ્રો, ગ્રામ પંચાયતના કોમન સર્વિસ સેન્ટર, સાયબર કાફે તથા ઇન્ટરનેટ કનેક્શન અને સ્કેનર ધરાવતો કોઈપણ કોમ્પ્યુટર તથા મોબાઈલ ઉપરથી કરી શકાશે। મિત્રો, અહીંયા અરજી ઓનલાઈન શરૂ કરવાની તારીખ 22 સુધી એટલે કે 22-8-19 એટલે 9મા મહિના સુધી તમે અરજી કરી શકશો। જીપીએસસી વર્ગ 1 અને 2 સ્પર્ધાત્મક પરીક્ષા કોચિંગ યોજનાનો લાભ આદિજાતિ વિદ્યાર્થીને જે તે જિલ્લાના લક્ષ્યાંક અનિવાર્ય સ્નાતક કક્ષાના મેરિટના ધોરણે ઉમેદવારની પસંદગી કરવામાં આવશે। અરજદાર ઉમેદવારો માટેની સૂચના જુઓ તો ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પછી અરજદાર અરજી કરી શકશે નહીં। યોજના હેઠળ માત્ર ઓનલાઈન અરજી DSAGSAHAY.gujarat.government પર સ્વીકારવામાં આવશે। કોઈપણ કચેરીથી અરજી ફોર્મ વિતરણ કરવામાં આવનાર નથી। અરજી માટેના આધાર પુરાવા આધાર કાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, દિવ્યાંગનું પ્રમાણપત્ર, સ્નાતકની માર્કશીટ, આવકનો દાખલો, બેંકની વિગતો અને પાસપોર્ટ સાઇઝનો ફોટો તમારે આ દરેક ઓનલાઈન ફોર્મ ભરશો તમે ત્યાં આપવાનો રહેશે। એટલે કે આ વિગત તમારે ત્યાં ઓનલાઈન અરજી ફોટો આ બધા પુરાવા તમારે જોઈશે। મિત્રો, તમે આ ઓફિશિયલ વેબસાઇટ ખોલશો એની અંદર તમને પૂરેપૂરી માહિતી મળી જશે। તેમજ મિત્રો, તમને જો વધુ માહિતી જોઈએ તો હું બીજો વિડીયો પણ બનાવીશ, એના માટે તમારે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તેમજ અન્ય મિત્રોને પણ શેર કરજો, જે મિત્રોને ખાસ આ યોજનાની વિશે માહિતી અથવા કે આ યોજના વિશે ખાસ જો લાભ લેવાની ઈચ્છા હોય તો ચાલો મિત્રો ફરી મળીશું ત્યાં સુધી બાય।